નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની ઘટના. ચીખલી તાલુકાના સાદકપોર ગામમાં વહેલી સવારે દીપડો પાંજરે પુરાયો. સાદકપોર ગામના પહાડ ફરિયાના વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. છેલ્લા કેટલા દિવસથી આ વિસ્તારમાં દીપડો આંટા ફેરા કરતો હોવાને લઈને વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું. સવારે દીપડો પાંજરે પુરાતા લોકો રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગે જાણ કરવામાં આવી હતી અને ચીખલી વન વિભાગે દીપડાનો કબજો લઈ દીપડાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દીપડાને ફરી જંગલ વિસ્તારમાં છોડી દેવાની તજવીજ વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. આવતીકાલે ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ જાહેર થશે. સવારે 9 વાગે બોર્ડની વેબસાઇટ પર સાયન્સ કોમર્સનું રિઝલ્ટ જોઈ શકાશે. ત્યારે શાળામાંથી માર્કશીટ એક દિવસ પછી મળશે. ત્યારે આવતીકાલે વિદ્યાર્થીઓમાં કહી ખુશી કહી ગમ જેવો નજારો જોવા મળશે. ત્યારે GSEB.org પરથી માર્કશીટ જોઈ શકાશે. 13 મે શ્રી શ્રી જન્મોત્સવ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. ધી આર્ટ ઓફ લિવિંગ નવસારી દ્વારા આગામી સોમવારને 13મી મેના રોજ શ્રી રવિશંકરજી મહારાજની જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે મુખ્ય સેવા પ્રોજેક્ટ રક્તદાન શિબિરનું આયોજન તેમજ તે દિવસે સવારે 7 વાગ્યાથી 12 વાગ્યા દરમિયાન ઠાકોરવાડી ઓરેન્જ હોસ્પિટલની સામે સ્ટેશન રોડ નવસારી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સાંજે 6 કલાકે મહાસુદર્શન પ્રક્રિયા સાધકો માટે અને 7:30 કલાકે ગુરુપૂજન અને મહાસત્સંગનો પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમારા ભાઈઓ તો આખો દિવસ કામ પર હોય છે, પણ અમારી બહેનો ઘરે બેસીને કંટાળે છે, તો હવે ગૃહિણીઓ માટે ઘર બેઠા કમાવાની સુવર્ણ તક આવી છે, જેમાં અમારી બહેનો પરિવારને સાચવશે પણ અને ફ્રી ટાઈમ મળે ત્યારે ઘરે કામ પણ કરશે. તો તમારા માટે લઈને આવ્યા છીએ ફ્રી ટાઈમમાં ઘરે બેસીને કામ કરો અને નિયમિત 10,000 થી 15,000 રૂપિયાની આવક મેળવો. તો રાશાની જુઓ છો, આજે જ આ તકનો લાભ લો. સરનામું નોંધી લો, સ્વસ્તિક બિલ્ડિંગ, 1st માળ, ST વર્કશોપની સામે, બસ ડેપોની સામે, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. ખેરગામમાં 85 વર્ષને વયના મતદારો ઘર બેઠા મતદાનથી વંચિત રહી ગયા. મંગળવારે ગુજરાતમાં 3રા ચરણના 25 લોકસભા બેઠક માટે મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું હતું. સાંજે 6 વાગે મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં હતી. ચૂંટણી પંચ દ્વારા 85 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે પંચે તેમના ઘરે જઈ મતપત્રકો ભરવાની કામગીરી હાથ ધરવામાં હતી, પરંતુ ખેરગામમાં 8 જેટલા મતદારો જેઓ 85 વર્ષથી વધુ ઉંમર ધરાવતા હતા તે લોકો ઘર બેઠા મતદાન કરવાના મતદાનથી વંચિત રહી ગયા પામ્યા હતા, અને જેથી તેઓમાં પણ જે કહી શકાય કે તેમને જે મતદાન કરવાની જે એમની ઈચ્છા હતી તે અધૂરી રહી જવા પામી હતી. ભક્તાશ્રમ શાળામાં વિશ્વ રેડક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી કરવામાં આવી. સર જીન હેનરી યુનાન્ટના કે જેઓ રેડક્રોસ વિચારધારા અને આંદોલનના જનક અને સ્થાપક છે, તેમના માનમાં 8મી મે વિશ્વ રેડક્રોસ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં છે. તેના ઉપક્રમે નવસારીની જાણીતી ઇંગ્રેજી માધ્યમની શાળા ભક્તાશ્રમમાં જુનિયર રેડક્રોસના વિદ્યાર્થીઓ, તેમના માર્ગદર્શક શિક્ષકો રઘુવીર ચૌધરી, હેતાંગી મહેતા, અશોક સોનવણે, યોગેશ વાઘ, જાગૃતિ પ્રેલ, આચાર્ય મયુરબેન સોલંકી વગેરેને સન્માન કરવાનો કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચર ચેરિટેબલ ટ્રસ્ટ અને માં શારદા દેવી મહિલા પાંખે વસુધારા ડેરીની મુલાકાત લીધી. નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની સરકારી ક્ષેત્રના દૂધ ઉત્પાદકોની આલીપોર ચીખલી ખાતે આવેલી વસુધારા ડેરીની નવસારીના વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચર ચેરિટેબલ તેમજ માં શારદા દેવી મહિલા પાંખના 65 જેટલા ભાઈ બહેનોએ મુલાકાત લઈ અને ડેરી અંગેની માહિતી મેળવી હતી. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.
ચીખલીના મલિયાધાર ગામમાં યુવાનનું તરવામાં ડૂબી જતાં મોત નિપજ્યું. ચીખલી તાલુકાના મલિયાધાર ગામે નવા ફળિયા ખાતે રહેતા 32 વર્ષીય યુવાન યોગેશભાઈ પૂનાભાઈ હળપતિ, જેઓ 7મી મેના રોજ બપોરે 3 વાગ્યાના અરસામાં તળાવ પર પગ ધોવા ગયા હતા, ત્યાં અચાનક તેઓનો પગ લપસી જતા તેઓ તળાવમાં ગરકાવ થઈ ગયા હતા. બાદમાં તળાવમાં તેમની શોધખોળ કરતા તળાવમાંથી તેમના મૃતદેહ મળી આવતા સ્થળ પર હાજર જયેશભાઈએ 108 જાણ કરતા 108 દ્વારા તેને ચીખલી સરકારી દવાખાને ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા ચીખલી પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પારડી પોલીસમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં નાસ્તી ફરતી મહિલાને બુટલેગરને પોલીસે ઝડપી પાડી. નવસારી જિલ્લા પોલીસ દ્વારા વર્ષ 2022માં પારડી પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં નાસ્તી ફરતી મહિલા બુટલેગર બિલ્લીમોરાની 47 વર્ષીય ભાવનાબેન ઉત્તમભાઈ પટેલને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે બિલ્લીમોરા પોલીસ સ્ટેશન મથકમાં આઈએલસીબી અને એસઓજી દ્વારા સોંપવામાં આવી છે. વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 34 અંશ સેલ્સિયસ રહેવા પહોંચ્યું, જ્યારે લઘુત્તમ તાપમાન 25 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ દિવસે 90%, જ્યારે સાંજે 64% રહ્યો હતો. હવાની ગતિ 7.2 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. વિદેશ જવા માટેની પહેલી સીડી બની સરળ. વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌ પ્રથમ વાર IELTS PTE ડ્યુઓલિંગો ની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ. આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે. તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી.